ભાવનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાલીતાણાના થાડચ નજીકના રાજપરા ગામેથી એક ઈસમને જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો. ગુનાહિત પ્રવૃત્તિના ગઢ બની ચૂકેલા ભાવનગર શહેરમાં હાલની પરિસ્થિતિને જોતા આમ આદમીને જીવવું મુશ્કેલ બની ગયું છે અને દિવસે દહાડે પોલીસ પરનો ભરોસો ઘટી રહ્યો છે. ગુનેગારો બેખોફ બની ગયા છે. બે દિવસ પહેલા રબારી યુવકની હત્યા અને ગઈકાલ સાંજના ભાવનગર શહેરના જ જુદા જુદા ચીલઝડપના બનાવોથી આમ જનતા ફફડી ઉઠી છે. ત્યારે પોલીસ આવી ઘટનાઓને લઈ સફાળી જાગી હોય અને ગુનેગારો પ્રત્યે ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે ભાવનગર SOGએ મળેલ બાતમીના આધારે પાલીતાણાના થાડચ ગામ નજીકના રાજપરા ગામેથી જામગરી બંદૂક સાથે કિસમને ઝડપી લીધો હતો. ભાવનગર SOGના સ્ટાફના માણસો પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળતા રાજપરા ગામના ખેલુભા મંગળસિંહ ગોહિલ ઉંમર વર્ષ 57ને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઓમ સેક્ટની કલમ 25(1)(ABA) મુજબ ગુનો નોંધીને આઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.